પેઇન્ટ બ્રશમાં આજે આપણે રેક્ટેંગલનો ઉપયોગ કરીને એક ચિત્ર ડ્રો કરીએ. સૌથી પહેલા એક રેક્ટેંગલ દોરી લેવાનું, ત્યારબાદ લાઈન લઈ લેવાની અને એક સીધી લાઈન દોરી લેવાની. આવી રીતે એક આ લાઈન દોરી લેવાની, એક વચ્ચોવચ મિડલમાં આવી રીતે, પછી એને ફિટમ ફિટ મિડલમાં આવી રીતે ગોઠવી દેવાની. ત્યારબાદ વચ્ચે સેન્ટરમાં એક લાઈન લઈ લેવાની. શિફ્ટ કી દબાવી રાખો એટલે લાઈન છે એ સીધી થશે. ત્યારબાદ ફરીથી મિડલ માંથી વચ્ચો વચ્ચે લાઈન આવી રીતે ખેંચી લેવાની. ત્યારબાદ અહીંયાથી વચ્ચો વચ્ચેથી એક આવી રીતે લાઈન ખેંચી લેવાની. ત્યારબાદ વચ્ચો વચ્ચેથી આવી રીતે એક લાઈન ખેંચી લેવાની. ત્યારબાદ અહીંથી વચ્ચો વચ્ચ લાઈન ખેંચી લેવાની. ત્યારબાદ કન્ટિન્યુ એક પછી એક જે ખાના છે એક એક ખાનું સિલેક્ટ કરતું જવાનું અને અહીંથી આવી રીતે લાઈન ડ્રો કરતું જવાનું. ઉતાવળ નથી કરવાની, શાંતિથી વ્યવસ્થિત આવી રીતે એક પછી એક લાઈન છે એ ડ્રો કરતું જવાનું છે. આટલું થઈ જાય ત્યારબાદ ચોરસ એટલે કે રેક્ટેંગલ શેપ લઈ લેવાનું. રેક્ટેંગલ શેપ લીધા પછી અહીંથી જોઈ લેવાનું કે સોલિડ કલર છે કે નો ફિલ છે. તો અત્યારે આપણે નો ફિલ રાખીએ અને અહીંથી એક ચોરસ દોરી લેવાનું. ચારેય બાજુ જગ્યા છે એ સેમ રાખવાની છે આવી રીતે. ત્યારબાદ એની અંદર બીજું ચોરસ દોરી લેવાનું. હવે જેમ અંદર જતા જશું ને એમ ચોરસ છે ને એ નાનું નાનું થતું જશે. એટલે કે જગ્યા છે એ બે ની વચ્ચેની છે એ જગ્યા કેવી કરતી ઓછી કરતી જવાની થશે. જેમ અંદર જશું એમ જગ્યા કેવી થશે તો કે નાની થશે. પછી આવી રીતે જો વધઘટ કરવી હોય તો પણ તમે કરી શકો છો. અહીંયાથી જે આ જે લાસ્ટ ચોરસ દોર્યું ને એની અંદર ફિલમાંથી સોલિડ કલર આપી દેવાનું એટલે ઓરસ ચોરસ થઈ જાય. ત્યારબાદ લાઈન ઉપર ક્લિક કરીને અહીંથી એક સીધી લાઈન છે આવી રીતે ડ્રો કરી લેવાની રહેશે. જો ત્રાસી લાઈન થતી હોય તો કંટ્રોલ ઝેડથી તે લાઈનને તમે કાઢી શકો છો અને શિફ્ટ કી દબાવી રાખી અને અહીંથી સીધી લાઈન છે એ તમારે ડ્રો કરી લેવાની છે. આવી રીતે
ઉતાવળ નથી જરાય કરવાની, સૌની રાતે આવી રીતે લાઈન ડ્રો કરવાની છે. જો જગ્યા બરોબર ન લાગતી તો ફરીથી રિલેટ કરી અને તમે તમારી રીતે આવી રીતે ગોઠવી શકો છો. ઊભી લાઈન થઈ જાય ત્યારબાદ આપણે આડી લાઈન આવી રીતે લેશું, એ પણ શિફ્ટ કી દબાવી રાખવાની અને વ્યવસ્થિત આવી રીતે ચોરસ દોરવાના રહેશે. ઉતાવળ કર્યા વગર શાંતિથી વ્યવસ્થિત આવી રીતે ચોરસ દોરવાના છે. દોરાઈ જાય ત્યારબાદ બ્લેક કલર જ આપણે પૂરીશું, એટલે ફિલ વિથ કલર ઉપર ક્લિક કરીશું અને બ્લેક કલર ઉપર ક્લિક કરી એક પછી એક ખાનું છોડતું જવાનું અને આવી રીતે કલર પૂરવાનો છે. એક ખાનું છોડી અને એકમાં આવી રીતે કલર પૂરીશું. ત્યારબાદ બીજી લાઈન લેવાની, એક ખાનું છોડી અને એક ખાનામાં કલર પૂરવાનો છે. જો બાજુ બાજુમાં ખાના કલર પૂરાઈ જાય તો એને પૂછવા માટે કંટ્રોલ ઝેડ અથવા તો તમે વ્હાઇટ કલર પણ પૂરી શકો છો. નિરાતે શાંતિથી ઉતાવળ કર્યા વગર કલર પૂરવાનો છે. અને છે એ જમી નાનું કરી દે. થેન્ક યુ.